ખીજવતા
નહીં એટલે ભાઈ કાચમાં બે શું કહો કે હા સારું હો ને તમે મને ચીડવતા હવે અને હજી પણ આપણે કાયમ પાક્કા બે દોસ્ત રહીશું એટલે પાછા રોજ સસલા ભાઈ કહો ત્યાં તળાવના કિનારે પાણી પીવા આવે કાચમાં ભાઈ બહાર નીકળીને બેસે બંને તળાવની આજુબાજુ થોડો ગોળ ગોળ ફરે વાતો કરે અને પોતપોતાના ઘરે જતા એમ કરી અને સસલા સસલા ભાઈ અને કાચમા ભાઈ તો હંમેશા માટે પાક્કા દોસ્ત બની ગયા સારું હવે જુઓ ભાઈ હું અહીંયા ફળ ઉપર શબ્દો લો બરાબર એમાંથી તમારે શું કરવાનું છે ભાઈ શબ્દો ઉપરથી અહીંયા વાક્ય બનાવવાનું છે એ કેવી રીતે બનાવવાનું તમને શીખવાડું છું તમે મનમાં વાંચજો કે મેં શું લખ્યું છે બરાબર ચિત્રોને તેના નામ સાથે જોડો અને લખો
ભાઈ અહીંયા ચિત્ર આપ્યા છે બરાબર, અને અહીંયા શું આપ્યું છે ભાઈ, એના નામ આપ્યા છે. એટલે તમારે શું કરવાનું છે, જો એની સામે નામ પણ લખ્યા છે, ઘોડો ઘોડો, તો તમારે શું કરવાનું છે ભાઈ, અહીંયા એનું નામ છે એના જેવું એની સાથે જોડવાનું બરાબર. અને અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા ઘોડાનું ચિત્ર છે તો અહીંયા તમારે શું કરવાનું છે, આવું જોઈ જોઈને ઘોડો લખવાનું છે ભાઈ. પછી બીજું શું છે, કાચબો, તો આ કાચબાને અહીંયા કાચબો અહીંયાથી જોડવાનું, પછી એના જેવું અહીંયાથી શોધવાનું ભાઈ શું છે, કાચબો. અને એ તમારે ક્યાં લખવાનું, કાચબાની સામેના ખાના. પછી ભાઈ આ શું છે, દડો દડો બરાબર ને, તો અહીંયા જોડવાનું, પછી એના જેવું બીજું અહીંયા છે દડો, અને અહીંયા છેલ્લા ખાનામાં અહીંયા જોઈ જોઈને લખવાનું દ ડો. ચિત્ર જોઈ ખૂટતો અક્ષર લખો ભાઈ, શેનું ચિત્ર છે, ખટારા બરાબર, તો અહીંયા લખ્યું છે ખટા, તો ભાઈ બાકી શું રહ્યું, ખટા રો, તો અહીંયા તમારે આખું ખટારો નહીં લખવાનું પણ ખાલી રો ખૂટે છે ને ભાઈ, તો ખાલી રો લખવાનું. પછી શેનું ચિત્ર છે, ઘોડો, તો ભાઈ અહીંયા જુઓ પહેલાનો અક્ષર નથી લખ્યું અને પાછળ લખ્યું છે ડો, ઘોડો, તો ભાઈ ડો લખ્યું છે તો આપણે પહેલા શું લખવાનું, ઘો, શું લખવાનું, ઘો. પછી ભાઈ આ શું છે, વંદો, વંદો, અહીંયા જુઓ વને માથે મીંડું વન દો, ભાઈ દો નથી લખ્યું એટલે આપણે અહીંયા શું લખવાનું, ધને કાનો માત્ર દો. એવી જ રીતે ભાઈ આ શું છે, કરોડિયો, શું છે, કરોડિયો, તો ક રો ડી યો, ભાઈ યો નથી લખ્યું તો છેલ્લે આપણે કરોડિયો, તો અહીંયા શું લખવાનું, ય ને કાનો માત્ર યો. ભાઈ હવે એવું તમારે ક્યાં જોડવાનું આ ચિત્ર સાથે,
પછી બીજું છે મોહન છાપુ વાંચે છે. ભાઈ અહીંયા છાપુ આ વાંચે છે કે આ વાંચે છે? આ વાંચે છે. તો આ ચિત્ર સાથે તમારે આ વાક્યને જોડવાનું, બરાબર? પછી વાંચો ભાઈ, આ શબ્દ વાંચવાના છે. મો ગરો ઓ જસ ઓજસ રોજ રોજ સારો સારો સોહન સોહન નોરતા નોરતા કાપો કાપો વાવો વાવો. પછી નીચેના વાક્યો પણ વાંચવાના, બરાબર? આ મોગરો છે, આ કોમલ છે, આ કાગડો છે, આ રોહન છે, બરાબર? વર્કશીટ લખીને ફોટો પાડીને મોકલો.